આજે આપણે બનાવીશું મિની સમોસા, જે અલગ મસાલા સાથે બને છે. વેલકમ ટુ યુટ્યુબ ચેનલ મેજિક કિચન. હું છું જ્યોતિ સોલંકી. અમારી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લી. 2 કપ મેંદો છે. આનો મસાલાથી જ સરસ એનો સ્વાદ આવે છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. 1/2 ચમચી હિંગ એડ કરશું. અને 1 ચમચી જીરું લીધું છે. આમાં અજમો આવે છે પણ મેં અજમો નથી લીધો અને જીરું લીધું છે. અને 1/2 કપ મોણ લીધું છે તેલનું. એમાં મોણ આગળ પડતું હોય છે. હવે બધું મિક્સ કરી લઈએ. પહેલાં આવી રીતે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે એટલે એકદમ આપણા સમોસા ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે બહુ કઠણે નહીં, બહુ ઢીલો નહીં એવો એનો લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી એડ કરતા જશું. આ મિની સમોસા એકદમ ફટાફટ વળે છે અને જલ્દી બને છે. આવી રીતનો લોટ બાંધી લેવાનો. હવે એને 1/2 કલાક આપણે રેસ્ટ આપી દેશું અને એનો મસાલો તૈયાર કરી લેશું. આખા દાણા છે, જીરું, વરિયાળી, તીખા મરચાં, આદુનો મોટો ટુકડો છે, મીઠું છે અને દાણા છે. આ મસાલો એનો અલગ બનાવવાનો છે. હવે જાર લેશું અને એની અંદર બધું જ 1-1 ચમચી છે અને એને વાટી લેવાનું છે. આ મસાલાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ મસાલો જ એના મેઇન છે. સમોસાનો મસાલો જ છે. બધું જ ભેગું કરી દેશું અને આપણે 1/2 કચરો એનો મસાલો વાટી લેશું. થોડા ધાણા પણ એડ કરશું. તમે જોઈ શકો છો આવી રીતે આપણે એને 1/2 કચરો મસાલો તૈયાર કરવાનો છે. હવે 1 પેન લેશું, એમાં 2 ચમચા તેલ એડ કરશું. આ ગ્રીન મસાલાથી જ થાય છે. 8-10 કડી પત્તા લેશું. 1/2 ચમચી હિંગ મૂકીને આપણે આ મસાલો જે વાટ્યો એનો વઘાર કરી લેશું અને તેલમાં જ આ મસાલાને સાતડી લેશું. હવે તે એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખવાની. હવે મેં એડ કરશું 1/2 ચમચી હળદર. ફરી બધું મિક્સ કરી લેશું. થોડું સ્વાદ પ્રમાણે નમક એડ કરશું. ફરી મિક્સ કરી લેશું. અને મેં 1 કિલો બટેકા લીધા છે, એને બાફીને મેશ કરી લીધા છે. હવે એમાં આપણે બટેકાનો માવો એડ કરશું. આની અંદર લાલ મરચું નથી હોતું, આ લીલા મરચાંની તીખાસ આવે છે અને મસાલો પણ એકદમ સરસ ગ્રીન થાય છે. હવે બધું મિક્સ કરી લેશું. હવે મેં બોઇલ કરેલા વટાણા લીધા હતા 1/2 કપ, એ પણ એમાં એડ કરી દેશું અને 1 લીંબુનો રસ એડ કરી દેશું. ફરી બધું મિક્સ કરી લેશું. હવે એમાં 1 વાટકી જેટલા ધાણા એડ કરી દેશું. ફરી બધું મિક્સ કરી લેશું. તો આપણો સમોસાનો મસાલો તૈયાર છે. હવે એમાં ગરમ મસાલો 1 ચમચી એડ કરી દેશું. ફરી બધું મિક્સ કરી લેશું. હવે આપણું પૂરણ તૈયાર છે સમોસાનું. હવે એને ઠંડુ કરવા રાખી દેશું. ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે બટેકાવાળાના ગોળા વાળી એવા નાના ગોળા વાળી લેવાના છે. આવી રીતના ગોળા વાળી લેશું બધા જ મસાલામાં. બટેટાવાળાના ગોળા વાળી એવા ગોળા વાળવાના છે. બધા ગોળા તૈયાર કરી લેશું. ગોળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે લોટ જોઈ લઈએ. એને થોડો તેલ નાખીને કૂણવી લેશું. 1 ચમચી તેલ એડ કરશું અને લોટને ફરીથી કૂણવી લેશું. હવે 1 મોટો લૂવો લેશું અને આપણે એને પાટલામાં વણી લેશું. 1 સાથે 8-10 સમોસા તમારે તૈયાર થઈ જશે અને ફટાફટ બની જાય છે. આવી રીતે લૂવો વાળી લેવાનો અને ફરી મોટું વણી લેશું આપણે.
આવી રીતના મોટો રોટલો વણી લેવાનો છે, આવે ઠીક રાખવાનું થોડું, એટલે એકદમ સમોસા ક્રિસ્પી બનશે આપણા. હવે એને આપણે વચ્ચેથી કટ કરી લેશું. એકદમ નાના સમોસા બને છે અને વાળવામાં એ ફટાફટ વળી જાય છે, જ્યારે વાર લાગતી નથી. એટલે આ સમોસા બનાવવા એકદમ સરળ છે. આવી રીતે એને વચ્ચેથી વચ્ચેથી કાપી કાપી લેવાનું છે. એક મોટા રોટલામાં આશરે 8 સમોસા મળી જશે. હવે આમાં આપણે પાણી લગાડી લેવાનું છે. પહેલાં બધામાં એક એક લુઓ મૂકી દેશું અને ફરતે પાણી લગાડી લેવાનું પહેલાં, અને પછી સમોસું વાળવાનું છે. આવી રીતે વાળી લેવાનું બંને બાજુથી લઈ, અને આવી રીતે ચીપટીથી આપણે વાળી લઈ હાથેથી. આવી રીતે બંને બાજુ થોડું પાણી લગાડતું જવાનું અને વાળતું જવાનું છે. ફટાફટ બની જાય છે અને સ્વાદમાં એ પણ બહુ જ સરસ લાગે છે. આ મસાલા સાથે જો બનાવશો તો તમારે એકદમ મસ્ત ટેસ્ટ આવશે. બહારના સમોસાને ભૂલાવી દે એવા સરસ થાય છે. આવી રીતના સમોસું વાળી લેવાનું છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત નાનું સમોસું વળે છે. બીજું પણ વાળીને તમને બતાવું. આવી રીતે ચપટીથી બંધ કરી દેવાના એને, અને પાણી લગાડી લેવાનું ફરતી બાજુ. આવી રીતે ચપટી વાળીને સમોસા વાળી લેવાના. તેલ મેં મૂકી દીધું છે ધીમા તાપે. આવી રીતે જ આપણે બધા જ સમોસા વાળી લેશું. હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં સમોસાને ધીમે તાપે એકદમ તળી લેશું. વાળતા તો જરાય વાર નથી લાગતી, એટલે ફટાફટ બની જાય. ધીમે તાપે એને તળવાના છે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી તમે જોઈ શકો છો, મસ્ત બને છે. હવે આપણા સમોસા તળાઈ ગયા છે અને પ્લેટમાં કાઢી લેશું. હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તૈયાર છે આપણા મિની સમોસા, જે ગ્રીન ચટણી સાથે, આ ધાણા મરચાની અને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરશું. બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યા છે. આપણે જોઈ લઈએ. વાહ, એકદમ સરસ બન્યા છે. અને આ મસાલા સાથે તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ મસાલા સાથે બનાવશો તો તમને બહુ ટેસ્ટ સરસ આવશે. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.